તો મિત્રો તમે ગામ તો જોયા હશે, પરંતુ આજે હું તમને એવા ગામની મુલાકાત કરાવીશ જે ગુજરાતના અન્ય ગામો કરતાં વિશેષ છે. ગામની મુખ્ય વિશેષતાની પહેલાં વાત કરી દઉં તો ગામમાં કોઈ પણ પાન મસાલા કે બીડીનું અન્ય નશાકારક ચીજવસ્તુના વેચાણ પર સદંતર પ્રતિબંધ છે, અને જો કોઈ વ્યક્તિ વેચે છે તો તેને 50,000નો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં બીજી અન્ય પણ ફેસિલિટી છે, તે પણ આપણે આ વિડીયોમાં જોવાના છે. તો આ ગામ ક્યાં આવેલું છે અને કયા જિલ્લામાં આવેલું છે તે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તો આપણે આજે આવી ગયા છીએ સાબરકાંઠાના વડાલી શહેરથી 5 કિલોમીટર દૂર આવેલા ભંડવાલ ગામે. આ ગામ તેની જુદી જુદી વ્યવસ્થાઓના કારણે આસપાસમાં ખૂબ જ વખણાય છે. આ ગામની વાત કરીએ તો ગામમાં ક્યાંય પણ એવી દુકાન નહીં જોવા મળે કે જ્યાં તમાકુ પાન મસાલાનું વેચાણ થતું હોય. જો ગામમાં કોઈ પણ વ્યક્તિ પાન મસાલા બીડી કે અન્ય નશાકારક ચીજવસ્તુનું વેચાણ કરે છે તો તેને 50,000નો દંડ ફટકારવામાં આવે છે. એટલે આ ગામ સંપૂર્ણ રીતે વ્યસનમુક્ત છે. ગામની અન્ય વિશેષતાઓની વાત કરવામાં આવે તો સંપૂર્ણ ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ગામ ખેતી પર આધારિત છે. ગામના લોકો જુદી જુદી શાકભાજીની ખેતી કરે છે, જેવી કે વાલોર, કોબી, ફુલાવર. ગામમાં પોતાનું મોટું એવું શાક માર્કેટ પણ જોવા મળે છે, જ્યાં ગામના લોકો પોતાની શાકભાજી વેચે છે. ગામમાં સૌથી અગત્યનું પાસું કહું તો ગામમાં દરેક ફળિયાને ગુજરાતના જિલ્લાઓના નામ આપવામાં આવ્યા છે, જેવા કે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, તાપી, સુરત, વલસાડ, નર્મદા, કચ્છ, વડોદરા, ગોંડલ, મહેસાણા, આ તમામ જિલ્લાઓના નામ આપવામાં આવ્યા છે. ગામમાં તમામ રસ્તાઓને RCC રોડથી સજ્જ કરવામાં આવે છે અને તે સ્વચ્છતા પણ તેટલી જ જોવા મળી રહી છે. ગામમાં સ્વચ્છતા જળવાય તે માટે રસ્તાની બાજુમાં કચરો નાખવાના ડસ્ટબિન પણ મૂકવામાં આવ્યા છે. ગામમાં પ્રવેશ કરતાની સાથે વિશાળ ખેત પણ તમને જોવા મળશે. ગામના લોકોના ઘર પાકા ઘર બનાવવામાં આવે છે અને ગામમાં એવા ઘર છે જે શહેરના ઘરોને પણ ટક્કર આપે છે. આ ઉપરાંત ગામમાં સ્વચ્છ હવા મળે તે માટે રસ્તાની આસપાસ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. ગામમાં બેંક પણ છે. આ ઉપરાંત દૂધ મંડળી, ખાતરની ખરીદી માટે સોસાયટી પણ છે. ગામમાં ગલીએ ગલીએ તમને કચરો નાખવા માટે ડસ્ટબિન જોવા મળશે. ગામમાં નવરાત્રિ થઈ શકે તે માટે CCTVથી સજ્જ ચોક પણ છે, જ્યાં મોટી લાઇટોથી ગોઠવવામાં આવ્યું છે. ગામના લોકોને મિનરલ પાણી મળી શકે તે માટે કાર દ્વારા મિનરલ પાણીનું પણ વેચાણ થઈ રહ્યું છે, તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સૌથી અગત્યનું ગામમાં ફ્રી એરની વ્યવસ્થા છે, જેના થકી ગામના લોકો પોતાના સાધનોમાં ફ્રીમાં હવા પૂરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં પીવા માટે મિનરલ પાણીની પરબ પણ છે. ગામમાં નાના ભૂલકાઓ માટે આંગણવાડી તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે નવીન પ્રાથમિક શાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 9-12નો અભ્યાસ કરી શકે તે માટે હાઈસ્કૂલ પણ કાર્યરત છે. ગામમાં સામૂહિક શૌચાલય પણ તમને જોવા મળશે. સૌથી અગત્યની વાત એ છે કે ગામમાં આજ સુધી ચૂંટણી થઈ નથી. દર વર્ષે સમરસ પદ્ધતિથી સરપંચની વરણી કરવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં એક પણ પોલીસ કેસ થયો નથી, એટલે કે કોઈ પણ સમસ્યા થાય તો ગામમાં તેનો સુલેહ કરવામાં આવે છે. ગામમાં દરેક ઘરને નળસે જળથી જોડવામાં આવ્યું છે, કે ગામમાં દરેકને પાણીની વ્યવસ્થા મળી રહે તે ઊભી કરવામાં આવી છે, એટલે કે તમામ લોકોને ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે. આ ગામને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યું છે. મારું નામ પટેલ કૌશિક કમલેશભાઈ, ગામ બંડવાલ, અહીંયાનો જ રહેવાસી છું. આપણા ગામમાં CCTV કેમેરા છે, વોટર ATM, ગામમાં શાક માર્કેટ છે, ગામમાં પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શાળા પણ છે, અને તમે જોઈ શકો છો ગંદકી એટલે એકદમ સ્વચ્છ મુક્ત ગામ છે અમારું. અને ગામમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં આવે છે, કોઈ પણ જાતની અહીંયા તકલીફ નથી. અને મેન વાત એ રહી કે અમારું ગામ એકદમ વ્યસન મુક્તિનું ગામ છે. કોઈ પણ યુવા વચ્ચે પૂરેપૂરો સમ છે, કોઈ પણ કાર્ય અમે કરવા જઈ રહ્યા તો સાથ સહકાર છે, અમે આ કાર્ય કરી રહીએ છીએ. ગામમાં યુવાનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમના ગામમાં કોઈ પણ જગ્યાએ નશાકારક ચીજવસ્તુનું વેચાણ થતું નથી અને તેમનું ગામ સ્વચ્છ છે.
जो गाम में कोईपण व्यक्ति पान मसाला गुटखा के वेचाण करे तो 50,000 दंड फटकार गामना तमाम लोग हड़ी मड़ी ने एकता रहे। तो मित्रों आज तमने एवं गाम की मुलाकात करी जे गाम गुजरात अन्य गामडाओ करता कंक अलग है। तो तमने आ गाम केव लग्यू थे कॉमेंट में जनाओ और वीडियो ने लाइक कर चेनल ने सब्सक्राइब करवा चूकता नहीं। फरी मड़ी एक नवा एक वीडियो साथ आभार।